ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃણાલ ઠક્કર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ વિડિયો લેક્ચરમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વિષયવસ્તુ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે SEC-04 લોકોમોટર અને બહુવિકલાંગતા. એક એવો વિષય કે જેના વિશે આંતરિક સમજ કેળવવી બહુ જરૂરી છે. આ જે કાર્યો છે એ સાક્ષરતા કૌશલોમાંથી એક છે, જેમાં આપણે વાંચન, લેખન, ચિત્ર, મનોરંજન, ખેલ, સંગીત અને અન્ય વિષયો, આ જે પણ કાર્ય આપણે કરીએ છીએ એની કમાન્ડિંગ આપણને બ્રેન દ્વારા મળતી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે મગજ દ્વારા થતા કાર્યો જેની જે પૂરી રીતે સંચાલિત બ્રેન દ્વારા થાય છે, વાંચન હોય, લેખન હોય, ચિત્ર હોય અથવા કોઈ પણ સાક્ષરતાને લગતા કાર્ય હોય, તો એનું જે પણ કાર્ય છે એ બધું મગજ દ્વારા થતું હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા બ્રેનમાં બે પાર્ટ છે, એક ડાબું મગજ અને બીજું છે જમણું મગજ. એટલે કે ઘણી બધી ગતિવિધિઓ છે એ આપણા અલગ અલગ બ્રેનના ફંક્શનિંગથી થતી હોય છે. જેમ કે કોઈ સ્ટેટિસ્ટિકમાં હોશિયાર હશે તો કોઈક ઇમ્પલ્સિવમાં, કોઈના ઇમોશન સ્ટ્રોંગ હશે તો કોઈનું રાઇટિંગ લેવલ સ્ટ્રોંગ હશે, કોઈની એબસ્ટ્રેક્ટ થિંકિંગ સ્ટ્રોંગ હશે તો કોઈ સ્પોર્ટ્સમાં સ્ટ્રોંગ હશે. તો આ જે બધી ફંક્શનિંગ છે એ બધી બ્રેન દ્વારા કંટ્રોલ થતી હોય છે અને બ્રેનના અલગ અલગ કોષો આવેલા હોવાના કારણે આ બધું શક્ય થતું હોય છે. આપણે આ યુનિટ વિશે જે આવશ્યક જાણકારી કેળવવા જઈ રહ્યા છે એમાં આપણે જોઈશું કે સૌ પ્રથમ તો સીપી એટલે કે સેરેબલ પાલ્સી, જેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. આ એક દિવ્યાંગતાનો પ્રકાર છે, જેમ આપણે જોયું RPWD એક્ટ 2016 પ્રમાણે 21 પ્રકારની દિવ્યાંગતાઓ છે, એમાંથી એક છે સેરેબલ પાલ્સી, જેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. આપણી ભાષામાં એને ઘણા લોકો મગજનો લકવો પણ કહે છે, ઘણા લોકો મસ્તિષ્ક પક્ષાઘાત પણ કહે છે અને ઘણા લોકો એને લોકોમોટર દિવ્યાંગતાથી પણ ઓળખે છે. હવે આપણે જોઈએ કે જે SEC-04 બ્લોક 1 છે એમાં સેરેબલ પાલ્સી વિશે જે જાણકારી છે એમાં સૌથી પ્રથમ તમે આ ઇમેજ જોઈ રહ્યા છો. આ એવા બાળકની ઇમેજ છે જે સેરેબલ પાલ્સી એટલે કે લોકોમોટર ડિસેબિલિટીથી પીડાય છે અને આવી અસંખ્ય બાળકોની સંખ્યા આપણા ભારતમાં પણ જોવા મળે છે. આ યુનિટમાં સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવનાને જોઈશું, એના ઉદ્દેશો વિશે ચર્ચા કરીશું કે સેરેબલ પાલ્સી એને એમાંથી બહાર લાવવા, એની દિવ્યાંગતાની અસરોને રોકવા આપણે શું પ્રયત્ન કરી શકીએ છીએ એના વિશે જોઈશું. સીપીનું સ્વરૂપ સમજીશું કે સેરેબલ પાલ્સી કયા પ્રકારનું સ્વરૂપ છે, કયા પ્રકારની દિવ્યાંગતા છે અને કઈ રીતે આપણે એની સાથે હેન્ડલ કરી શકીએ છીએ. અને આ સાથે સાથે આપણે સીપીના પ્રકારો જોઈશું, એટલે કે સેરેબલ પાલ્સી કેટલા પ્રકારનું હોય છે, કયા કયા પ્રકારની આ દિવ્યાંગતાથી બાળકો અથવા વ્યક્તિઓ પીડાતા હોય છે એના વિશે ચર્ચા કરીશું અને સેરેબલ પાલ્સીને અટકાવવા અથવા તો એની અસરોને પ્રભાવિત થતી વધારે રોકવા માટે આપણે કેટલીક શરતો વિશે જાણકારી કેળવીશું. સૌ પ્રથમ પ્રસ્તાવના વિશે વાત કરીએ તો આપણો જે સમાજ છે એ સમાજમાં ઘણા બધા લોકો રહે છે, સામાન્ય લોકો પણ રહે છે અને દિવ્યાંગ લોકો પણ રહે છે. આ જે દિવ્યાંગતા છે કે સામાન્યપણે જીવન જીવવાની કળા છે એ કાં તો કુદરતના હાથમાં છે અને કાં તો એ મનુષ્યના છેડછાડ કે ફેરફાર કરવાથી સંભવિત થતી હોય છે. એવું કહેવામાં આવે છે કે બાળકના મગજનો વિકાસ 5 વર્ષ સુધી બહુ ઝડપથી થાય છે, જેને આપણે ક્રિટિકલ એજ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ સમય દરમિયાન બાળકના મગજનો વિકાસ વિના અવરોધે થાય
તો વધારે સારી રીતે બાળક પોતાનું જીવન જીવવામાં આગળ વધી શકે છે. પરંતુ ઘણીવાર આપણે જોઈએ છે કે બાળકના મગજના વિકાસમાં કોઈ પણ જાતની ઈજા થાય અથવા કોઈ પણ જાતનો અવરોધ પેદા થાય તો બાળકના એ વિકાસમાં પણ તકલીફ ઊભી થાય છે, જેને ઘણીવાર આપણે માનસિક તકલીફ તરીકે જાણકારી કેળવતા હોઈએ છીએ. અને મોટે ભાગે બધા લોકો એમને માનસિક મંદતા સાથે કમ્પેર કરતા હોય છે. માનસિક તકલીફના પ્રભાવના કારણે જે બાળકના જીવન પર તેની અસર થાય છે, જેને સીપી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. સેરેબલ પાલ્સીને મગજનો લકવો આ બીમારીથી પણ ઓળખવામાં આવે છે. આજથી ઘણા વર્ષો પહેલાં જે ટર્મ યુઝ કરવામાં આવતી હતી એમાં એને આપણે મગજનો લકવો એવી રીતે ઓળખતા હતા. ધીમે 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 મેડિકલ રિસર્ચોના સંશોધનોના આધારે એને મસ્તિષ્ક પક્ષાઘાત તરીકે ઓળખવામાં આવે છે અને ડિસેબિલિટીની જે વ્યાખ્યા છે એમાં આપણે એને લોકોમોટર ડિસેબિલિટી તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવ્યાંગતામાં બાળકના મગજમાં જે કોષો આવેલા હોય છે એ કોષોમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થવાના કારણે તેનો પ્રભાવ બાળકના હલનચલન ઉપર જોવા મળે છે અને જેને આપણે સીપી તરીકે ઓળખતા હોઈએ છીએ. સીપીના સ્વરૂપ વિશે વાત કરીએ તો સીપીનું જે સ્વરૂપ છે એના જે પ્રકારો છે અને એની જે શરતો છે એ ખૂબ અલગ પ્રકારની જોવા મળતી હોય છે. સેરેબલ પાલ્સી એક એવી દિવ્યાંગતા છે કે જેમાં બાળકોના શારીરિક જે હલનચલન છે એની ક્રિયા ઉપર એનો પ્રભાવ અતિશય જોવા મળતો હોય છે. જેમ આપણે આગળ જોયું કે 5 વર્ષ સુધીમાં બાળકના મગજનો વિકાસ અતિ ઝડપથી થતો હોય છે, એટલે કે જે એની મહત્તમતા હોય છે એ ચરમસીમાએ બાળક જ્ઞાન પ્રાપ્ત કરતો હોય છે. અને આ સમય દરમિયાન બાળક જુદા જુદા કોષોના વિકાસ થતો હોય છે. બાળકના કોઈ એક કોષમાં અથવા એકથી વધારે કોષમાં જ્યારે ખલેલ પડે છે અથવા તો અવરોધ આવે છે ત્યારે સીપીની સંભાવનાઓ વધી જાય છે. અને આ જે સંભાવનાઓ વધી જાય છે એની સીધી અસર બાળકના હલનચલન પર એટલે કે શારીરિક પ્રભાવ ઉપર જોવા મળતી હોય છે. આપણે જેમ કહ્યું કે સીપી એટલે કે મગજનો લકવો, મસ્તિષ્ક પક્ષાઘાત, મગજનો પક્ષાઘાત અથવા લોકોમોટર ડિસેબિલિટી તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એટલે આ બધા એના પર્યાય શબ્દો આપણે કહી શકીએ છીએ. જ્યારે મગજના અમુક કોષોમાં ઈજા થવાથી અથવા અન્ય કોઈપણ જાતની આડઅસર થવાથી અથવા કોઈપણ બીમારીના પ્રભાવથી જ્યારે નુકસાન થાય છે ત્યારે સીપીની હાજરી શરીરમાં જોવા મળતી હોય છે. ઘણીવાર મગજના એક જ કોષને નુકસાન થતું નથી પરંતુ અલગ અલગ કોષોને નુકસાન થાય છે, એટલે કે લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇનના જે પણ કોષ છે એમાં અલગ અલગ જગ્યાએ એની પ્રભાવિત થતી હોવાથી એમાં અસર થતી હોવાથી બાળક ઘણીવાર કાં તો જોવાનું બંધ કરી દે છે અને ઘણીવાર સાંભળવાની સમસ્યાઓ પણ પેદા થતી હોય છે. આ માટે એમાં એક કે એકથી વધારે કોષોને નુકસાન થવાની ભીતિ જવાબદાર હોય છે. અત્યારે તમે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા હશો કે અલગ અલગ બાળકોની ઇમેજ તમને જોવા મળે છે, જેમાં સીપીના પ્રકારોમાં સૌથી પહેલાં વાત કરીએ તો હેમિપ્લેજિયા. હેમિપ્લેજિયા એટલે ડાબી બાજુના હાથ અથવા તો ડાબી બાજુના પગ ઉપર એની અસર જોવા મળતી હોય છે અને બાકીનું શરીર સામાન્ય રહેતું હોય છે. ડાયપ્લેજિયામાં એવું હોય છે કે કાં તો બંને હાથ ઉપર એની અસર જોવા મળે છે કાં તો બંને પગ ઉપર એની અસર જોવા મળે છે. હાથ થોડા ઓછા પ્રભાવિત થાય છે, એટલે કે એમાં પેરાલિસિસની જે ઇફેક્ટ હોય છે એ ઓછી હોય છે અને પગ વધારે પ્રભાવિત થતા હોવાથી એની ચાલવાની ક્રિયા પ્રભાવિત થતી હોય છે. એના પછી છે ક્વાડ્રીપ્લેજિયા. ક્વાડ્રીપ્લેજિયામાં બાળકનું કે વ્યક્તિનું આખું શરીર સીપીથી લકવાગ્રસ્ત થઈ જાય છે અને કમરથી નીચેના હિસ્સામાં વધારે પ્રભાવિતતા જોવા મળે છે અને કમરથી ઉપરના હિસ્સામાં
ઓછી પ્રભાવિતા જોવા મળતી હોય છે. એના પછી છે એથેટોઇડ સીપી. એથેટોઇડ સીપીમાં આખા શરીરમાં સીપીનો પ્રભાવ જોવા મળે છે અને એના કારણે શરીરમાં ધ્રુજારી અને કંપન જોવા મળતા હોય છે. ડિસ્ટોનિક સીપીમાં એવું છે કે એમાં પણ આખું શરીર પ્રભાવિત થઈ જાય છે અને હાથ પગનો જે પ્રભાવ હોય છે જેમાં સ્નાયુઓ જકડાઈ જતા હોય છે અને સામાન્ય શરીરથી એ થોડું અલગ દેખાવા લાગે છે. અને એના પછી છે એટેસિક સીપી. એટેસિક સીપીમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે બાળકના હાથ અને પગમાં એનો પ્રભાવ વધારે પડતો જોવા મળે છે. દૈનિક ક્રિયાઓ એ કરી શકતા નથી અથવા તો એમને ખૂબ તકલીફ રહેતી હોય છે. આગળ આપણે એના વિશે વાત કરીએ તો સીપીનો જે મુખ્ય પ્રભાવ છે એ બાળકના કોનીનો જે સાંધો અને સ્નાયુઓની જે સ્થિતિ હોય છે એમાં વધારે જોવા મળે છે. એટલે કે કોનીનો સાંધો અને સ્નાયુઓ પોતાની મૂળ સ્થિતિમાં રહે તો એ હલનચલનની સ્થિતિ સામાન્ય રહે છે અને આ સ્નાયુઓની સ્થિતિસ્થાપકતાના કારણે શક્ય બને છે. એટલે કે જ્યારે સ્નાયુઓની સ્થિતિ સ્થિતિસ્થાપકતામાં ના રહે એટલે કે એમાં જડતા આવી જાય ત્યારે હલનચલન શક્ય થતું નથી અથવા તો હલનચલન કરવામાં એમને તકલીફ પડતી હોય છે અને સ્નાયુઓની જડતાના કારણે ત્યાં દુખાવો પણ થતો જોવા મળે છે. સ્નાયુઓની આ સ્થિતિને મસલ સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે મસલ્સની મૂવમેન્ટ થતી હોય છે એ જો સારી રીતે થાય તો મસલ સ્ટોન સારા છે એવું આપણે કહી શકીએ છીએ. સીપીમાં સ્નાયુનું ટોન જે છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જતું હોય ત્યારે મસલ્સમાં જડતા જોવા મળે છે. એટલે કે જે તરફ એનો ખેંચાણ થવું જોઈએ એ ન થવાના કારણે અથવા તો એની વિરુદ્ધ દિશામાં થવાના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. મસલ સ્ટોનને આપણે ઘણી રીતે એવું કહી શકાય કે જે મસલ સ્ટોન છે એને જો સામાન્ય કરવા હોય તો સૌ પ્રથમ તો આપણે એ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે કે એને ક્યાં ખેંચાણ થઈ રહ્યું છે, કઈ રીતનું ખેંચાણ થઈ રહ્યું છે. અને બીજું જે છે એ છે આયોજન. આયોજન કરવું પડશે કે આપણે એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ જેથી મસલ્સનું જે ખેંચાણ છે એને આપણે ઓછું કરી શકીએ અને એના પ્રભાવને ઓછો કરી શકીએ. જે શરતો વિશે આપણે ચર્ચા કરવાની છે એમાં છે કે સીપીવાળા બાળકો સાથે આપણે જ્યારે ડીલ કરતા હોઈએ અથવા એમની સાથે આપણે જ્યારે કામ કરતા હોઈએ, શૈક્ષણિક હોય કાં તો થેરોપેટિક હોય, તો આ સ્થિતિમાં આપણે એ સમજવાની જરૂર છે કે આ મસલ્સની જડતાની સ્થિતિમાં કોઈ પણ જાતની મસાજ છે એ ઉપયોગી નીવડતી નથી. એટલે કે ઘણીવાર આપણે ઘરે બાળકને જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં આપણે મસાજ આપતા હોઈએ છીએ, તેલ ઘસીને એના ઉપર માલિશ કરતા હોઈએ છીએ, પરંતુ સમજવાની વાત એ છે કે આવા બાળકોના જે મસલ્સ છે એ જકડાઈ જવાના કારણે ત્યાં મસાજ એટલી ઉપયોગી નીવડતી નથી. સ્નાયુઓની જે જડતા હોય છે એ જે જડતા છે એ એક વાયર એટલે કે લાઇટનો કેબલ હોય એ રીતની એ કામ કરે છે. જેટલે કે વાયરને આપણે જેટલું પણ ખેંચીએ એટલી એની જડતા વધતી જાય છે, એ રિલેક્સ નથી થતા. કહેવાનો મતલબ એટલો છે કે એ જડ બની રહે છે, એમાં કોઈ પણ જાતનું લચીલાપન જોવા મળતું નથી. એટલે આ સ્થિતિને વાયરની સાથે કમ્પેર કરવામાં આવે છે. ઘણા પેરેન્ટ્સ કે ઘણા શિક્ષક એવું માનતા હોય છે કે આ જે પરિસ્થિતિ છે એમાં ઘણીવાર મગજનું જે નુકસાનની ભરપાઈ છે એ થઈ શકતી હોય છે. એટલે એનો મતલબ એ છે કે ઓપરેશન કરાવી દઈએ મસલ્સ રિલેક્સ કરાવવા માટે અથવા તો બ્રેનમાં જ્યાં પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમના પ્રભાવને ઓછો કરવા, સમસ્યાના પ્રભાવને ઓછી કરવા માટે ઘણીવાર ડૉક્ટર પણ સજેસ્ટ કરતા હોય છે કે ઓપરેશન કરાવી દો તો એ સ્થિતિ સામાન્ય જેવી થઈ શકે છે. પરંતુ એવું હોતું નથી. કહેવાનો મતલબ એ છે કે જે સીપીવાળા બાળકો છે જે પરિસ્થિતિમાં એ પીડાઈ રહ્યા છે એનો સોલ્યુશન ઓપરેશનથી આવતું નથી અને જો કદાચ એમાં થોડો
આરામ મળે તો એ મગજની જે ભરપાઈ છે નુકસાન થયાની એ કરી શકતું નથી, એ વાત આપણે સમજવી ખૂબ જરૂરી છે. ઓપરેશનથી સ્નાયુઓના નુકસાનને મટાડી શકાય છે, એ વાત સાચી છે કે આપણે ઓપરેશનથી બાળકોને જે તકલીફ પડી રહી છે અથવા વ્યક્તિને જે મસલ્સમાં કે ઉઠવા બેઠવામાં હલનચલન કરવામાં જે તકલીફ પડી રહી છે એ તકલીફને આપણે ઓછી કરી શકીએ છીએ, પરંતુ એને આપણે સંપૂર્ણપણે મટાડી શકતા નથી. અને આ જ કારણે સીપીવાળા બાળકો સાથે જ્યારે આપણે એમને અલગ અલગ પ્રકારની થેરાપી આપીએ છીએ, એમાં ઓક્યુપેશન થેરાપી છે, ફિઝિયોથેરાપી છે, અને એ થેરાપીના માધ્યમથી આપણે મુખ્યરૂપે એ બાળકોના જે શારીરિક પ્રભાવ છે એટલે કે સીપીનો જે પ્રભાવ બાળકના શરીર ઉપર છે, હલનચલન ઉપર છે, અથવા તો એની જે શારીરિક ક્રિયાઓ ઉપર પડી રહ્યો છે, તો એ પ્રભાવને ઓછો કરવા માટે આપણે એની સાથે કામ કરતા હોઈએ છીએ. એટલે કે જનરલી જે થેરોપીટિક ડૉક્ટર હોય છે, ઓટીપીટી ડૉક્ટર કહેતા હોય છે, એ પ્રમાણે આપણે આ કામ કરવાનું હોય છે. અને બીજી જે વસ્તુ છે એ સીપીવાળા બાળકો માટે અથવા સીપીવાળી વ્યક્તિ માટે આપણે એવું કહી શકીએ કે આ બાળકોને જેટલી જલ્દી સારવાર મળે એટલું જલ્દી એમનું સીપીનો જે પ્રભાવ છે એને આપણે રિકવર કરી શકતા હોઈએ છીએ. જેમ આપણે આગળ વાત કરી કે બાળકના મગજનો વિકાસ શરૂઆતના 5 વર્ષ સુધી અતિ ઝડપથી થતો હોય છે, એનો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે બાળક આ પ્રકારની પરિસ્થિતિથી પીડાતું હોય છે, એની શારીરિક ખોળખાંપણ જે આપણને જોવા મળતી હોય છે, આ પરિસ્થિતિને આપણે જેટલી જલ્દી એની ઓળખ કરી લઈએ અને જેટલું જલ્દી આપણે એનું હસ્તક્ષેપનનું કાર્ય કરી લઈએ એટલું આ બાળકનો શારીરિક વિકાસ અને સાથે સાથે માનસિક વિકાસ શક્ય બને છે, સારો બને છે. અને બાળક આ જે દિવ્યાંગતાનો પ્રભાવ છે એનાથી ઓછું પીડાય છે અને સમાજમાં એક સારું એવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ માટે જરૂરી છે કે બાળકની સમય સમય પર સારવાર થવી જોઈએ. એટલે સૌથી પહેલું કામ એ ઘરેથી સ્ટાર્ટ થતું હોય છે કે બાળકની જે સ્થિતિ છે, બાળકની જે શારીરિક અથવા તો માનસિક જે પણ સ્થિતિ છે, એ સ્થિતિની સૌથી પ્રથમ જાણકારી તેના માતા પિતાને થતી હોય છે, એને આપણે શીઘ્ર ઓળખ તરીકે ઓળખીએ છીએ. આ સાથે સીપીને લગતી ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે જાણવી જરૂરી છે. જેમ આપણે ઇમેજમાં જોયું કે એક બાળક છે એ સંપૂર્ણ વ્હીલચેર પર બેઠેલું છે અને એ ના તો કોઈ કાર્ય કરી શકે છે અને ના તો એ પોતાની જાતે આગળ વધી શકે છે. એના પરથી આપણને એવો ખ્યાલ આવે છે કે એ બાળકો સાથે હંમેશા કોઈ ના કોઈ વ્યક્તિની જરૂરિયાત રહેતી હોય છે, એટલે આ લોકો સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ હોય છે અને એ પોતે કાર્ય કરી શકતે એ પરિસ્થિતિમાં હોતા નથી. આ માટે સમજવાનું એ છે કે આવા બાળકો સાથે આપણે કઈ રીતે કામ કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે સીપીને સમજવું જોઈએ અને સીપીને સમજવા માટે જે પણ જરૂરી વસ્તુઓ છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. એના જે પ્રકારો છે મુખ્યપણે આપણે એને સમજવા વધારે જરૂરી હોય છે કે શરીરના કયા ભાગ ઉપર એની અસર થતી હોય છે, કઈ રીતે અસર થતી હોય છે. જ્યારે સીપીનો પ્રભાવ જોવા મળે છે તો હાથ અને પગ કઈ રીતે પ્રભાવિત થતા હોય છે, કાં તો શરીરનો ડાબી બાજુનો હિસ્સો એટલે કે શરીરનો ડાબી બાજુનો હાથ અને શરીરનો ડાબી બાજુનો પગ પ્રભાવિત થતા હોય છે, તો આવી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ. ઘણીવાર એવું હોય છે કે જમણી બાજુનો હાથ અને જમણી બાજુનો પગ પ્રભાવિત થતો હોય છે, તો આવી સ્થિતિને આપણે શું કહી શકીએ છીએ. ઘણીવાર એવું જોવા મળે છે કે કમરની ઉપરનું જે શરીરનો ભાગ છે એ વ્યવસ્થિત છે અને કમરની નીચે શરીરનો જે ભાગ છે એ પ્રભાવિત થાય છે, ત્યારે આવી પરિસ્થિતિને આપણે શું કહી શકીએ છીએ. ઘણીવાર એનાથી ઉલટું જોવા મળે છે કે કમરની નીચેના
જે ભાગ છે એ વ્યવસ્થિત રીતે કામ કરે છે અને કમરની ઉપરનો ભાગ પ્રભાવિત થાય છે, ત્યારે આ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? અને છેલ્લે ઘણીવાર આપણને એ જોવા મળે છે કે આવી પરિસ્થિતિ એટલે કે સીપીવાળી પરિસ્થિતિના કારણે સંપૂર્ણ શરીર પ્રભાવિત થતું હોય છે, જેમાં ઘણીવાર એનો પ્રભાવ મોઢા ઉપર પણ જોવા મળતો હોય છે, એટલે કે મોઢું આડું થઈ જવું, સ્નાયુઓનું ખેંચાણ જોવા મળવું અને આવી બધી અલગ અલગ પરિસ્થિતિઓ આપણી સામે આવતી હોય છે. એટલે આ બધી પરિસ્થિતિઓમાં આપણે એ બાળક સાથે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની સમજ કેળવવી ખૂબ જરૂરી છે. એટલે એવું કહી શકીએ કે આપણે એ બાળક વિશે વધારે સારી રીતે સમજવાની જરૂર છે કે એ બાળક પર શું તકલીફ પડી રહી છે, એ બાળક કઈ રીતે પોતાના કાર્યો કરવા માટે આગળ આવી શકે છે, એ જાણકારી માટે આપણે સીપીને બહુ ગંભીરતાથી સમજવું ખૂબ જરૂરી છે. અને જે આજનો ટોપિક છે એ SECD-04 Block 1, એમાં આપણે સેરેબ્રલ પાલ્સીની જે મુખ્ય જરૂરિયાતો છે સમજવા માટેની એના વિશે ચર્ચા કરી, અને આ જ પ્રમાણે આપણે આગળ એને પાછું કન્ટિન્યુ રાખીશું. આ સાથે હું આજે વિરામ લઉં છું. આપ સૌનો આભાર.